પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ પર એજન્સી દ્વારા નિયુક્ત પાડીદાર યુવકને છૂટો કરવાને મામલે કારોબારી સભા સ્થળે પાસ કાર્યકર્તાએ સાહી ફેંકી હતી. પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના એજન્સી દ્વારા નિયુક્ત પાટીદાર યુવકને છૂટો કરવાના મામલે કારોબારી સભા સ્થળે પાસ કાર્યકર્તાઓ સાહી ફેંકી હતી અને ત્યારબાદ આ ઘટનાની ફરિયાદમાં આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર જગદીશ પ્રજાપતિના ઘરે જઈ ધમકી આપવાના મામલે આજે સમગ્ર પ્રજાપતિ સમાજે હજારોની સંખ્યામાં હાજર રહી પાટણ બગવાડા દરવાજાથી રેલી કાઢી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. પરંતુ તે કાયદાની મર્યાદામાં રહીને, પરંતુ કોઈની ઉપર આવી રીતે વારંવાર હુમલો કર્યો, અગાઉ પણ હુમલો એમની ઉપર કરેલો, કાદવ વિચાર ફેંકીને આજે સહીથી હુમલો કર્યો અને અમારા આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર જગદીશભાઈએ ફરજના ભાગરૂપે ફરિયાદ દાખલ કરી તો એમના ઘરે પણ 10-15 યુવાનો જઈ અને ધમકી આપી દે છે કે તમારે અહીંયા રહેવું ભારે પડશે, તમે ફરિયાદ પાછી ખેંચી લો. એટલે આ ઘટના ખૂબ જ વધારે પડતી કહેવાય અને એના અનુસંધાને કે કોઈ પણ સમાજના હોય કે કોઈ પણ પાર્ટીના હોય કે કોઈ પણ વ્યક્તિ હોય, નાના સમાજ દબાવી જેનો પ્રયત્ન કરવામાં આવશે તો તમામ નાના સમાજ આવી રીતે બહાર આવશે અને પોતાનો રોષ સરકારને કહેશે અને આવી આવા ગુનેગારો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી માંગ સાથે આજે અમે અહીંયા સમગ્ર પ્રજાપતિ સમાજના આગેવાનો ભેગા થયા છીએ અને અમારી સાથે અન્ય સમાજના ઓબીસી સમાજના લોકો પણ અમારી સાથે છે અને એ લોકો પણ આજે રેલીમાં જોડાયા હતા અને આવતીકાલે અને અગાઉના આયોજનના ભાગરૂપે સમગ્ર ગુજરાતની અંદરથી નાના સમાજો અને ઓબીસી સમાજો એક થઈ અને આવું કોઈની ઉપર કૃત્ય ના થાય, નાના સમાજોને દબાઈ દેવા ના આવે અને એમનો અવાજ ઘૂંટી દેવામાં ના આવે એની માટેનું આયોજનો કરવામાં આવશે. લવજી રાવલ સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ પાટણ.